नमस्कार दर्शक मित्रों, હું અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. સેક્ટર 1 ના તળાવને પિકનિક સ્પોટ સમાન બનાવવાની કાર્યયોજનાને 7 વર્ષના અંતે પણ આખરી ઓપ આપી શકાયો નથી. 3 વર્ષથી તૈયાર થઈ ગયેલા તળાવની રોનક ચોમાસા દરમિયાન પણ નિખરતી નથી. ત્યારે વરસાદી દિવસોને ધ્યાને લઈ તંત્ર દ્વારા તળાવમાં ઉગી નીકળેલા જાડી ઝાંખરાઓની સફાઈ કરવામાં આવી નથી. કામ તંત્ર દ્વારા 7 વર્ષ પૂર્વે શરૂ કરાયું હતું. આમ છતાં 1 દાયકા જેટલો સમય થવા આવ્યો, પરંતુ તળાવને પિકનિક સ્પોટ સમાન બનાવવાની યોજના હજુ પરિપૂર્ણ થઈ નથી. તળાવ નિર્માણનું કામ પૂર્ણ કરાયા બાદ આસપાસ બગીચો તેમજ લાઇટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જ્યારે હાલની સ્થિતિએ ફૂડકોર્ટ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. સહેલાણીઓ માટે ખાણીપીણીના વિવિધ 5 સ્ટોલ બનાવવાનું કામ હાથ ધરાયું છે. તળાવ તૈયાર થઈ ગયા બાદ 3 વર્ષના અંતે પણ સેક્ટરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શક્યું નથી. ગત ચોમાસા દરમિયાન પણ તળાવમાં પાણીના ભરાવા સંદર્ભે અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે પણ ચોમાસા પૂર્વે તળાવમાં ઉગી નીકળેલા જાડી ઝાંખર તેમજ ગંદકી ઉલેચવા તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે ઠંડા પવન અને વીજળી સાથે શરૂ થયેલા વરસાદે અડધો કલાક વરસી ઠંડક પ્રસરાવી દીધી હતી. અડધો કલાકમાં 21 મિલીમીટર વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 58 મિલીમીટર પર પહોંચ્યો છે. આખો દિવસ અસહ્ય બફારાથી ત્રાસેલા વરસાદીઓને રાત્રે 7:30 વાગ્યાથી શરૂ થયેલા ઠંડા પવનથી રાહત થઈ હતી. થોડીક જ વારમાં વીજળી સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. લગભગ અડધા કલાક સુધી એકધારો વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જે પ્રમાણે વીજળી થતી હતી તેવો વરસાદ ન થતા થોડીક નિરાશા જરૂર થઈ હતી. ત્યારબાદ આજે સવારે સૂર્યએ દર્શન દેતા બફારો શરૂ થયો હતો. બપોર સુધીમાં તો અસહ્ય કહી શકાય તેવો બફારો થવા માંડ્યો હતો. આજે મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજ સવારે 92% અને સાંજે 59% નોંધાયો હતો. હવે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ચચા, ચાર તુફાની છટા કરો. માલી નહીં આયા, વો ટ્રક ફસાવા હે ના. અબ ક્યો? અબ તુફાન આયેગા. લિફ્ટ ચાહીએ? माल आ गया है, चार तूफानी तो दो. तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है. आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं. विराम बाद आपनु फरी स्वागत छे. મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 20, 21 તથા 22 જૂન આમ ત્રિદિવસે શાળા પ્રવેશોત્સવનું આયોજન છે. શાળા પ્રવેશોત્સવમાં કોર્પોરેશન વિસ્તારની તમામ 34 શાળાઓને આવરી લેવામાં આવશે. લોકોમાં જાગૃતિ લાવવા અને વધુમાં વધુ બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવે તેના પ્રયાસો આદરવામાં આવ્યા છે, જેમાં રેલી, પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓમાં પ્રવેશ મેળવ્યા બાદ ડ્રોપઆઉટ ન થાય તેના માટે પણ ભરપૂર કોશિશ કરવાની ચિંતા તંત્રને સતાવી રહી છે. વધુમાં છોકરા છોકરીઓમાં સાક્ષરતા દરમાં જેન્ડર ગેપ દૂર કરવા માટે વધુ કન્યાઓ શાળામાં પ્રવેશ મેળવે તેવા પ્રયાસો કરવામાં પણ ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકા વિસ્તાર યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશપાત્ર 1200 જેટલા બાળકોનો શાળાઓમાં પ્રવેશ કરાવવામાં આવશે. કન્યા કેળવણી મહોત્સવમાં વધુ કન્યાઓ શાળાઓમાં જતી થાય તે માટે પણ ભરપૂર પ્રયાસ કરાશે. માતાઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા પ્રેરાય તે માટે જાગૃતિ લાવવા નગરસેવકો પણ પોતપોતાના વોર્ડમાં ભૂમિકા ભજવે તે માટે અપીલ કરવામાં આવી છે. ચૂંટાયેલા સભ્યો શાળા પ્રવેશોત્સવ કેવી રીતે સહયોગ આપી શકે તે માટે આજે મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે. તો ફરી મળીશું ENTV ન્યૂઝ પર. અર સિટી અર ન્યૂઝ.